સુધી વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગણિત અને આપણે દાખલો ચોથો જે હજી આપણે અધૂરો છે બાકી છે જેમાં વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું બાકી છે તો વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નાના છેડાનું ક્ષેત્રફળ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું મિત્રો સૂત્ર છે પાઈ L કૌંસમાં R1 વત્તા R2 એટલે કે નાની ત્રિજ્યા અને મોટી ત્રિજ્યા અને છેડાનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું છેડાનું ક્ષેત્રફળ પાઈ R2 એટલે બીજી ત્રિજ્યા એનો સ્ક્વેર આમાં પણ મિત્રો પાઈ છે આમાં પણ મિત્રો પાઈ છે બેની અંદર પાઈ છે પાઈ કોમન તો આમાંથી પાઈ નીકળી જાય તો મોટા કૌંસની અંદર L વસે નાના કૌંસમાં R1 અને R2 વસે વત્તા ને વત્તા આમાંથી આ પાઈ નીકળી ગયા તો R2 એનો સ્ક્વેર વસે મોટો કૌંસ પૂરો પાઈ ની કિંમત આવી છે 3.14 રકમમાં L એટલે ત્રાસી ઊંચાઈ આપણે કોઈ દીધી 20 R1 એટલે મોટી ત્રિજ્યા 20 R2 એટલે નાની ત્રિજ્યા 8 R2 એટલે 8 એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર મિત્રો ફરીથી ના પણ 0.14 એમનમ રાખી છે આ 20 એમનમ રાખી છે 20 વત્તા 8 એટલે 28 ને 8 નો વર્ગ 64 આ 3.14 એમનમ 28 અને 20 b નો ગુણાકાર કરીએ તો મીંડું એમનમ 8 2 16 નો છગડો વધી 1 2 2 4 ને 5 વત્તા 64 એમનમ મિત્રો ફરીથી 3.14 એમનમ 560 માં 64 ઉમેરો તો આવશે 624 હવે મિત્રો તમારે આ 314 છે એનો ગુણાકાર 624 સાથે કરવાનો પછી 2 આંકડા પછી પોઈન્ટ એટલે 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો તો મેં ગુણાકાર કર્યો કેનો ગુણાકાર કરીને કહો 314 એને ગુણ્યા 624 તો જવાબ આવ્યો 1959.36 અને માં બે આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવો એટલે 100 સેમી ધાતુની શીટની કિંમત રકમમાં 8 રૂપિયા આવી છે તો 100 સેમી ધાતુની શીટ લ્યો તો રૂપિયા 8 આપણે કરે 1959.36 સેમી છે તો ધાતુની શીટની કિંમત કેટલી મિત્રો પ્રશ્ન ચિહ્નની સામેનું પદ હોય નીચે જાય ના સામે સામેના પદ હોય એ હંમેશા ઉપર આવે પ્રશ્ન ચિહ્ન એની સામેનું પદ આ નીચે સામે સામેના પદ આ ઉપર આ પોઈન્ટ કાઢો અને નીચે શોભી જાય હવે આ બે નો ગુણાકાર કર્યો તો એનો ગુણાકાર બરોબર છે 8 6 48 નો 8 લો એટલે 4 8 3 24 25 26 27 28 28 નો 8 લો વધી 2 8 9 72 73 ને 74 નો ચોગડો એટલે 7 8 5 40 40 ને 7 47 નો 7 લો વધી 4 8 9 72 73 74 75 ને 76 76 નો છગડો 76 નો છગડો એટલે વધી 7 8 એક 8 8 માં 7 નાખો તો 15 પછી નીચે 100 ગુણ્યા 100 એટલે 10000 મિત્રો આ 2 ને 2 4 મીંડા હતા એટલે 1 2 3 ને 4 આકડા પછી પોઈન્ટ મૂક્યો 156 પોઈન્ટ પછી આ 156 પોઈન્ટ 7 4 8 8 આવતા આપણે મિત્રો પોઈન્ટ પછી 2 જ આકડા લઈ છે એટલે આપણે 2 જ આકડા લેવાના છે પણ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો આ 4 ના મૂકી જશે 5 આમ દૂધની કિંમત તમને કેટલી મળી ગઈ હતી 209 અને શીટની કિંમત મળી ગઈ 156 થેન્ક યુ નમસ્તે વિદ્યાર્થી ગૌતમ શાળા પરિવારમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો મિત્રો ધોરણ 10 વિષય ગણિત અને આપણો ચેપ્ટર 13 નું પૃષ્ઠફળ અને ઘનફળની નાનકડી એવી ચર્ચા કરી દો કે મિત્રો આ ચેપ્ટરના તમારે માર્ક જોઈએ જ છે તો શું કરવું શું ન કરવું તો મિત્રો અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા આ ચેપ્ટરના માર્ક જોતા હોય તો માત્ર તમારે આટલું કરવાનું છે
વ્યવસ્થિત શાંતિથી સ્વાધ્યાય 13.1 આખે આખો 13.1 માં જેટલા પણ દાખલા છે સૂત્ર સહિત પાકા થઈ જવા જોઈએ ત્યાર પછી મિત્રો સ્વાધ્યાય 13.2 એ પણ આખે આખો કરવાનું છે સૂત્ર સહિત બધા દાખલાઓ છે વ્યવસ્થિત તૈયાર કરના હો જોઈ લ્યો સમજી લ્યો ત્યાર પછી સ્વાધ્યાય 13.3 એ પણ આખું ચેપ્ટર ગણવાનું છે આટલું થઈ જાય ત્યાર પછી ઉદાહરણ 1 2 3 4 5 અને 6 તમારી નોટમાં ગણી નાખો ચેપ્ટર સંપૂર્ણ પૂરો આ સિવાય પરીક્ષામાં કાંઈ પૂછાવાનું નથી મિત્રો એટલે કે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા મુદ્દા સ્વાધ્યાય 13.4 બાદ કરીને પૂછે આપણે કરવાનું જ નથી સ્વાધ્યાય 13.5 એમાં તો ચોપડીમાં પણ કુદેડી કરેલી છે આ પણ ચેપ્ટર આપણે સંપૂર્ણ કરવાનું નથી ત્યાર પછી ઉદાહરણ 7 8 9 10 11 12 13 14 આ એક પણ ઉદાહરણ પરીક્ષામાં પૂછાવાના નથી તો આ બધા દાખલાઓ છે એ સંપૂર્ણ પૂછાવાના નથી તો તમારે એક પણ ઉદાહરણ કરવાનું થતું નથી મિત્રો તો ચેપ્ટરની તૈયારી કરો તો એવું નથી કે ભાઈ આરો આ ચેપ્ટર કરવા બેઠા બધા દાખલા કરી નાખ્યા તો મારા મગજનો ઉપયોગ કરજો કે ભાઈ મારે આમાં શું કરવું છે વિચાર કરો કે આમાંથી ઘણી આ 1 2 3 4 6 દાખલા આમાં છે આમાં 6 6 2 2 6 3 3 6 4 24 24 દાખલામાંથી જ પેપર નીકળવાનું છે તો આપણે એવી એક સરસ મજાની નોટ બનાવી નાખી હોય કે એમાં 24 જ દાખલા હોય પરીક્ષા ટાણે આ પર સંપૂર્ણ ફોકસ કરી ધ્યાનથી સમજી વિચારી અને તમે પરીક્ષા દેવા જાઓ તો 100% અઘરું ચેપ્ટર છે પણ તમને સહેલું લાગશે થેન્ક યુ